નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણે આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થવા અંગેના મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે તેની વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક GPSSB 2021-22/12 અન્વયે લેવાનારી જુનિયર ક્લાર્ક વહીવટી તથા હિસાબીની તારીખ 29/1/2023 એટલે કે આજરોજ બપોરે 11 કલાકે લેવાનારી પરીક્ષા રદ કરવામાં આવેલી છે. તો શું સમગ્ર માહિતી છે તેની વિગતવાર માહિતી મેળવીએ. તો તેના માટે હું તમને જે GPSSB ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં લઈ જઈશ અને ત્યાંથી આપણે જે સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે તે ડાઉનલોડ કરી અને તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો મિત્રો, આપણે મંડળની ઓફિશિયલી સાઇટ ઉપર આવી ગયા છે. હવે હું તે સાઇટને લોડ કરી લઉં છું. તો રિફ્રેશ કરી લીધા પછી આપણને અહીંયા લેટેસ્ટ ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે. એડવર્ટાઇઝ નંબર 12/2021-22 જુનિયર ક્લાર્ક ઉમેદવારો માટે અગત્યની જાહેરાત. તો મિત્રો, આ જાહેરાતને આપણે ડાઉનલોડ કરી લઈએ છીએ અને વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો આપ સૌ જોઈ શકો છો કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવેલું છે. જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક વહીવટી અને હિસાબીની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 29/1/2023 રવિવારના રોજ સવારે 11 કલાકથી 12 કલાક દરમિયાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ 29/1/2023ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલી માહિતી મુજબ પોલીસને મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ ઈસમની ધરપકડ કરી અને ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેની પાસેથી ઉક્ત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. જી હા મિત્રો, એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી અને તેની પૂછપરછ કરતાં તેની પાસેથી આજરોજ યોજાનાર પરીક્ષાનું પરીક્ષાપત્ર મળી આવેલું છે અને ઉપરોક્ત બાબત તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તારીખ 29/1/2023ના રોજ સવારે 11 કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલો છે. જી હા મિત્રો, આ જે આપણે સ્ટેટમેન્ટ છે તે મંડળની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અને આપ સૌને માહિતી આપી રહ્યા છીએ. તો આ પ્રમાણે જે 29/1/2023ના રોજ સવારે 11 કલાકે યોજાનારી પરીક્ષા રદ કરવામાં આવેલી છે, જેની સર્વ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી. ઉમેદવારને પડેલ અગવડતા બદલ મંડળ ખેદ વ્યક્ત કરે છે અને દરેક ઉમેદવારને પોતાના ઉપરોક્ત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે ન જવા જણાવવામાં આવે છે. તો જે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્ર પર હજુ સુધી પહોંચેલ નથી તેઓને પોતાના પરીક્ષા કેન્દ્ર પર ન જવા જણાવવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘણા બધા એવા ઉમેદવારો હશે જેને પોતાના રહેઠાણથી ઘણી દૂર નંબર આવેલા હતા, તો તેવા ઉમેદવારો પણ પોતાના જે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી ગયેલા છે તો તેઓ પણ ત્યાંથી પરત નીકળી શકે છે. સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરિત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ દ્વારા ટૂંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આ પ્રમાણે મંડળ દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કરી અને પરીક્ષાને રદ કરવામાં આવેલ છે, જે તારીખ 29/1/2023 એટલે કે આજરોજ જ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો મિત્રો, આશા રાખું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ક્લાર્ક વહીવટી તથા હિસાબીની પરીક્ષા યોજાનાર હતી તે અંગે રદ થયાના સમાચાર વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો છે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.